પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને મત ગામ પંચાયતોની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જેમાંથી જિલ્લામાં 350 ગ્રામ પંચાયતોની આ ચૂંટણી યોજાઈ છે. વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચી ગયા છે. તો પંચમહાલમાં અને ત્યાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે. જોકે કેટલીક જે પંચાયતો છે તે સમરસ જાહેર થઈ અને ત્યારબાદ 350 ગ્રામ પંચાયતો માટે આજે વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ છે. ગામના જે લોકો છે તમામ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે તે તેમના સેન્ટર્સ પર પહોંચ્યા છે. બીજી તરફ આપ સુરક્ષા વ્યવસ્થા પણ જોઈ શકો છો અને જ્યાં જે અતિ સંવેદનશીલ એ વિસ્તાર છે, જે સેન્ટર્સ છે, ત્યાં વધારે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો આજે ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ 8684 ગ્રામ પંચાયત માટેની મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને તમામ જે પક્ષો છે તેમના સમર્થકોને જીતાડવા માટે પણ પૂરજોશમાં તેમણે પ્રચાર કર્યો હતો. પંચમહાલ જિલ્લાની અંદર જ 7 તાલુકાની 350 જેટલી ગ્રામ પંચાયતો માટેનું મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે ગોધરા તાલુકાના વાવડી બુજર્ગ ગ્રામ પંચાયતના જે સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું છે. વહેલી સવારથી જ મતદાનની અંદર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે મોટી સંખ્યાની અંદર અહીંયા જે મતદારો છે તે મતદાન કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન યોજાઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 350 જેટલી ગ્રામ પંચાયતોનું આજે મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલ મતદાનની શરૂઆત થઈ છે. નિકુંજ પટેલ, TV9 પંચમહાલ. તો અમરેલીની વાત કરી, અમરેલી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ઠંડીનો માહોલ છે અને આ માહોલની વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધીમી ગતિએ પણ શરૂ થઈ ચૂક્યું છે. તો જિલ્લાના તમામ મતદાન મથકો પર સુરક્ષા કર્મીઓનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની હાલ તો મતદાનની પ્રક્રિયા શરૂ છે.